વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતનો આજે બીજો દિવસ છે ત્યારે આજે તેમને રશિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ અપોસોલની સત્તાવાર રીતે સન્માનિત કર્યા છે અમદાવાદ સુરત અમરેલી જાફરાબાદ જામનગર ખેડા રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે હજુ આગામી બે દિવસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના સ્થળ પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં લોકોને વ્યાજના વીસ ચક્રમાંથી મુક્ત કરવા રાજ્ય સરકારે ખાસ ડ્રાઈવ શરૂ કરી હતી ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવમાં બસો ને છવ્વીસ વ્યાસખોરો સામે એકસો ને ચોત્રીસ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી એકવીસ જૂનથી અત્યાર સુધી રાજ્યભરમાં યોજાયેલા પાંચસો ને અડસઠ લોકદરબારમાં બત્રીસ હજારથી વધુ નાગરિકો સામેલ થયા હતા એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી ચાલનારી આ ડ્રાઈવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા લોકદરબાર યોજી તરસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલા કેદીની બાઇક ફતેગંજ બ્રિજ પર ડિવાઇડર સાથે અથડાઈ હતી જેમાં યુવક રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું મૃતક કેદી સેન્ટ્રલ જેલમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં સજા કાપતો હતો તારીખ છ થી એકવીસ જુલાઈ સુધી તે પેરોલ રજા પર બહાર આવ્યો હતો અકસ્માત બાદ ફતેગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના લિંબાયત વિસ્તારમાં માથાભારે હાસિમ અને તેના સાગરીતોએ આતંક મચાવ્યો હતો બાઇકના ઝઘડામાં બે ભાઈ સહિત ત્રણ ઉપર જાહેરમાં બેટના ફટકાથી હુમલો કરી એકનો હાથ ફ્રેક્ચર કરી નાખ્યો હતો હુમલાનો વિડીયો પણ સામે આવ્યો હતો પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી હાસિમ સહિત ચારની ધરપકડ કરી હતી તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધાણી ગામનો કોઝવે ધોવાયો હોવાની ઘટના સામે આવી છે ગામનો મુખ્ય રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો છે છેલ્લા ત્રણ દિવસથી ડોલવણ તાલુકાના ભારે વરસાદને લઈને કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે ધોવાઈ જતાં ગામના લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે તેમજ ધાણી ગામના લોકોને એક ગામથી બીજા ગામ પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે બુહારી વાલોળ ડોલવળ જેવા મુખ્ય મથકોએ જવા આશરે દસ કિલોમીટરનો ચક્રાઓ ફરવા ગ્રામજનો મજબૂર બન્યા છે એલસીબી અને પેરોફ્લો સ્કોડના પોલીસ માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સોનગઢ ટાઉન વિસ્તારમાં એક ઈસમ સઈદ ઘાંચી ચોરીની મોટર સાથે ફરે છે ચોરીની મોટર સાથે પકડાયેલ આરોપી સઈદ ઘાંચી પાસેથી તાપી જિલ્લાના સોનગઢ કિલ્લા પર આવતા ટુરિસ્ટોની તથા સોનગઢ ટાઉન ખાતે સાત જેટલી ચોરી કરેલી મોટર મળી આવી હતી નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તારીખ પાંચ જુલાઈના રોજ યોજાયેલા સન્માન સમારોહમાં ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડીના મુકેશકુમાર ગામિતને શૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે તાપીના વ્યારા ખાતે સીઆરપીએફ જવાન મુકેશ ગામિતનું સન્માન કરાયું છે તાપીના ઉછલમાં જમકી ગામ નજીક બાતમીના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી દારીનો જથ્થો ઝડપી પાડ્યો હતો દારૂ અને મુદ્દામાલ સહિત રૂપિયા પાંચ લાખ ઓગણચાળીસ હજાર છસોના મુદ્દામાલ સાથે બે જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી તેમજ એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા